મિત્રો આજે આપણે પગના દુખાવો વિશે વાત કરવાની છે મિત્રો ઘણા બધા લોકોને આખા પગ દુખે છે કોઈને પેંડી દુખે છે તો કોઈને પગમાં જે તોડું આપણે તળપદી ભાષામાં પગ તૂટવા એવું કહે છે આ બધી તકલીફો જે છે તેના ઘણા બધા કારણો હોય છે સૌ પ્રથમ કારણમાં વિટામિન ડીની જો ઉણપ હોય તો પણ આપણા પગ જે છે તેમાં દુખાવોની જે તકલીફ જે છે તે થાય છે એટલા માટે આપણે વિટામિન ડી યુક્ત જે ખોરાક જે છે તે લેવા જઈએ આપણે સવારમાં વહેલો જે તાપ હોય તડકો તેમાં આપણે ઊભું રહેવું જોઈએ અને વિટામિન ડી યુક્ત જે ખોરાક જે છે જેમ કે પનીર છે દૂધ છે આનું આપણે સેવન કરવું જોઈએ ત્યાર પછી મિત્રો આયરનની ઉણપ હોય તો પણ આ પગ જે છે તે દુખતા હોય છે મિત્રો આયરનની ઉણપ જે છે તેને દૂર કરવા માટે આપણે ડ્રાયફ્રૂટ જે છે આ ડ્રાયફ્રૂટને આપણે સેવન કરવું જોઈએ મિત્રો ખજૂર છે આવું બધું આપણે ક્રિસમિસ વગેરે જે છે તે ખાવું જોઈએ અને જે લીલા શાકભાજીમાં ખાસ કરીને પાલક જે છે તે આપણે ખાવા જોઈએ આ સિવાય મિત્રો કેલ્શિયમની ઉણપ હોય તો પણ આપણા પગ જે છે તે દુખતા હોય છે અને આ કેલ્શિયમની ઉણપના કારણે હાડકાઓમાં પણ તકલીફો થાય છે આ કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે આપણે દૂધ પીવું જે બદામ ખાવી જોઈએ અને આપણે અખરોટ આ ખાવી જોઈએ આ સિવાય આપણે ફણગાવેલા જે કઠોળ હોય તે પણ આપણે લેવા જોઈએ મિત્રો પગના દુખાવ માટે આપણે જ્યારે તમે નાવ ત્યારે સામાન્ય ગરમ પાણી કરી અને તેમાં મીઠું નાખી અને નાવું જોઈએ આ સિવાય તેના ઉપાય સ્વરૂપે આ બતાવેલ આસન જે છે આ આસન આપણે કરવું જોઈએ આનાથી પગના દુખાવામાં ખૂબ જ રાહત થાય છે મિત્રો આપણે સીધા આ રીતે સૂઈ જઈએ સૌ પ્રથમ આપણે એક પગ જે છે તે ઊંચો જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે કરવું જોઈએ ત્યાર પછી બીજો પગ કરવો અને ત્યાર પછી બંને પગ એકી સાથે આ રીતે કરવા આ રીતે સૂઈ જવું અને આ રીતે આપણે આસન કરવું આનાથી પગનો જે દુખાવો જે છે તેમાં ખૂબ જ રાહત થાય છે શરૂઆતમાં આ આસન કરવામાં થોડી તકલીફ થાય અને પગ બરાબર ઊંચો ન થાય ટટ્ટાર આપણે ઊંચો કરવાનો હોય એટલા માટે ઊંચો ન થાય પરંતુ ધીમે ધીમે આ આસન જે છે તે આપણને માફક આવી જશે અને એક પગ આપણે સામાન્ય ઊંચો થાય ત્યાર પછી આપણે બીજો પગ ઊંચો કરવો ત્યાર પછી બંને એક સાથે આ રીતે આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જો આપણે આસન કરીશું તો પગના દુખાવામાં ચોક્કસથી રાહત થશે થેન્ક યુ